सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। भारत में आवेलो मणिपुर हाल में चर्चा नो विषय बनेलो छे। मणिपुर में असामाजिक घटनाओं बनवाना लीधे समग्र मणिपुर सळगी उठ्यु छे। मणिपुर में बनेली घटना ने लई समग्र देश में आक्रोश जोवा मळी रह्यो छे। त्यारे कांग्रेस द्वारा गुजरात ना तमाम आदिवासी गाम बंद राखवा माटे अपील करी हती। बनासकांठा जिला ना दाता मत विस्तार ना धारासभ्य कांति खराड़ीए गई काले पोतानो सखत विरोध दर्शाव्यो हतो। साथे साथे आदिवासी लोको स्वैच्छिक एक दिवस माटे बजार बंद पाळवा आह्वान कर्यु हतु, जेने पगले आजे अमीरगढ़ अने दाता तालुकाना गामडाओ लोको ने आदिवासी आगेवानोए स्वयंभू बंद राखवानी अपील करी हती। અમીરગઢના વેપારી મથક ઇકબાલગઢ વીરમપુર અને દાતા તાલુકામાં પણ આદિવાસી સમાજના આગેવાનો અને દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ સ્વયંભૂ બંધ રાખવા અપીલની સાથે કૃત્ય દેશ માટે કલંકરૂપ ગણાવ્યું હતું અને આવા આરોપીઓને સજા થાય અને તેમની સામે ત્વરિત કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી। મણિપુરની ઘટનાને લઈ આદિવાસી યુવાનો પણ ભારે રોષ છે અને અન્ય સમાજના યુવાનો તેમજ સ્થાનિક ધારાસભ્યે આ કૃત્યને વખોડી કાઢ્યું છે। મણિપુરના જે નાગરિકો સાથે અત્યાચાર થયો છે તે પણ ભારતના નાગરિકો છે અને જવાબદાર સરકારની તેમની સુરક્ષાની જવાબદારી સરકારની છે। સાથે સાથે આવા આરોપીઓને ફાંસીની સજા થાય અને જલ્દીથી કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી હતી। ભારત દેશમાં નારીનું બહુ સન્માન થાય છે, જ્યારે મણિપુરની ઘટનાની વાત કરીએ તો જે પ્રમાણે આ સામાજિક તત્વોએ લગ્ન કરીને પ્રેડ કરાવ્યા એ ખૂબ શરમજનક બાબત છે। મારું કહેવું માત્ર એટલું જ છે કે જે પણ આરોપીઓ છે એમને ફાંસીની સજા આપવામાં આવે, એ લોકોને પણ એ જ રીતે લગ્ન કરીને બજારમાં ફરાવવામાં આવે તો એ લોકોને ખબર પડે અને બીજી વખત આવું દુઃસાહસ કરતા કોઈ પણ વ્યક્તિ વિચારે। આજે અમારે અમીરગઢ તાલુકામાં વીરમપુર, અમીરગઢ અને ઇકબાલગઢ ખાતે સમગ્ર બંધનું એલાન છે। વીરમપુર ખાતે સ્વયંભૂ વેપારીઓ બંધ રાખેલ છે, અમીરગઢમાં પણ અમુક વેપારીઓને જાણ ન હોવા અને ઇકબાલગઢમાં અમુક વેપારીઓને જાણ ન હોવાથી અમે પોતે અહીંયા આવીને એમને રિક્વેસ્ટ કરી છે તો તેઓએ સ્વયંભૂ બંધ કરેલું છે। અમારી માત્ર માગણી એટલી જ છે કે આવા આરોપીઓ ફરીવાર આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે આવા લોકોને ફાંસીની સજા આપવામાં આવે અને એ લોકો પણ સાથે એવું જ વર્તન કરવામાં આવે જેવું એ લોકોએ મહિલા સાથે વર્તન કર્યું। ઘટના થઈ છે એ બાબતની અંદર આજે અમારા વિસ્તારની અંદર બધી જ બજારો બધી જ સમાજો સાથે રહીને વેપારી વર્ગ સાથે રહીને જે દુકાનો બંધ કરવામાં આવી છે અને સમર્થન આપ્યું છે, મને પણ ગર્વ છે। પણ સાથે સાથે અપેક્ષા એ માટે રાખું છું કે આ દેશની જે નારી દીકરી હતી એ આપણી એકલાની પણ એક દેશની નારી હતી, બીજી વખતે દીકરીઓને આવું ના થાય એના માટે આજે આ સરકારને અથવા તો કરતા હર્તાને હું અપેક્ષા રાખું ને સાથે સાથે વિનંતી કરું છું કે આપણી દેશની દીકરી સાથે એક આદિવાસી દીકરી જ નહીં પણ બધી જ સમાજોની દીકરીઓ સાથે આવું ના થાય એવી અપેક્ષા રાખું છું। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અકસ્માતના કારણે અનેક લોકોના મોત થતા હોય છે। ત્યારે વધુ એક અકસ્માત થરાદ સાચોર હાઈવે પર થયો હતો, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર મેઇન હાઈવે પરથી બજાર બાજુ જતા રસ્તા નજીક બાઇક નંબર GJ08 AB7037 અને ટ્રેલર ગાડી નંબર PB03BL4386 વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક ચાલક મોહનભાઈ લાકાભાઈ ચૌહાણના બાઇક પાછળ બેઠેલ પ્રકાશભાઈ જેઠાભાઈ પંચાલને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। જોકે આજુબાજુના લોકો દ્વારા 108નો સંપર્ક કરતા 108 દ્વારા નજીક રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડોક્ટર દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો। ત્યારે ધોરણ 9માં ભણતા બાળકનું માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી હતી। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ બનાસકાંઠા LCB પોલીસ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બે જગ્યાએથી બે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી હતી, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ આઈ માતા હોટલ પાસે સ્કોડા કાર ગાડી નંબર GJ04CA6852 દારૂની બોટલ લગ 288 કિંમત રૂપિયા 80,464 સહિત ગાડી કિંમત રૂપિયા 2,00,000 તેમજ મોબાઈલ લગ 3 કિંમત રૂપિયા 15,000 મળી કુલ મુદ્દામાલ કિંમત 2,94,464 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। તો બીજી બાજુમાં થરાદ ટાઉન 4 રસ્તા પાસે સેન્ટ્રો ગાડી નંબર GJ01KQ
2271 તપાસી લેતા 285 બોટલ મળી આવતા કિંમત રૂપિયા 26,040 તથા ગાડી કિંમત રૂપિયા 1,00,000 તેમજ મોબાઈલ લંક 2 કિંમત રૂપિયા 10,000 મળી કુલ મુદ્દામાલ કિંમત 1,36,040 નો મુદ્દામાલ જપ્ત કરી બે ગાડીમાં સવાર 5 લોકોના વિરુદ્ધમાં તેમજ બે દારૂ ભરાવનારના નામ ખુલતા કુલ 7 લોકોના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી થરાદ પોલીસને સોંપવામાં આવી છે। शहीद जवानों परिवार माटे कार्यकर्ती संस्था एटले के आई सपोर्ट फाउंडेशन बनासकांठा टीम द्वारा तारीख 22/7/2023 ना शनिवार ना रोज सांजे 5 वागे वाव खाते आवेल केशव कृपा होटल में जनरल मीटिंग नू आयोजन करवामां आवेलुं हतुं, जेमां सूरतथी आई सपोर्ट फाउंडेशन ना प्रेसिडेंट भरतभाई वरिया तथा वाइस प्रेसिडेंट बिपिनभाई घोघारी तथा सूरत टीम उपस्थित रहेल हती, जेमां वाव थरा सुईगाम विस्तार ना माजी सैनिकों रिटायर्ड जवानों पण उपस्थित रहेल हता। એમનો શહીદ સ્મારકનો ફોટો અને ભાગવત ગીતા આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા ટીમના તમામ રાષ્ટ્રપ્રેમી યુવા મિત્રો પણ બહોળી સંખ્યામાં આજે રહ્યા હતા। ત્યારબાદ પ્રેસિડેન્ટ ભરતભાઈ વરિયા દ્વારા રાષ્ટ્રસેવા માટે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું। આગામી સમયમાં બનાસકાંઠામાં યુવાનો માટે ટ્રેનિંગ સેન્ટર અને ભારત માતા મંદિર શહીદ સ્મારક બનાવવાના પ્રયાસો કરવામાં આવશે, જેમાં માજી સૈનિકોએ પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી આપી હતી। આગામી દિવસોમાં આઈ સપોર્ટ ફાઉન્ડેશન બનાસકાંઠા ટીમ દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, વિવિધ તહેવારોમાં શૌર્ય સહાય કેમ્પની રાષ્ટ્રસેવામાં સહભાગી બનશે। અંતે તમામ રાષ્ટ્રપ્રેમી યુવા મિત્રોનો આભાર માની રાષ્ટ્રગાન કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। દેશભરમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે, જેને લઈને દેશમાં મોટા ભાગે વરસાદે તાંડવ મચાવ્યું છે। દેશનો પહાડી વિસ્તાર હોય કે મેદાનનો ભાગ કે પછી કોઈપણ શહેર કે ગામ, બધી જ જગ્યાએ ભારે વરસાદના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। ગુજરાતમાં પણ અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે નદી નાળાઓ સહિત મુખ્ય માર્ગો પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે। ત્યારે ગત રોજ રાત્રિના સમયે વાવ પંથકમાં અતિ ભારે વરસાદ ખાબકતા અંતરિયાળ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં વાવ તાલુકાના રાચણા, આચુઆ, ચોથાનેસરા, જુવા, ઉચપા સહિત અનેક ગામોની જમીન બેટમાં ફેરવાઈ હોવાનું જાણવા મળ્યું છે। જો કે ભારે વરસાદને લઈને ખેતી પાકોમાં અતિ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જો કે ભારે વરસાદને લઈને સરહદી પંથકના તળાવો અને આડબંધો ઓવરફ્લો થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લાના વાવમાં એસટી બસના ચાલક અને કંડક્ટરને રાત્રે બસ સ્ટેશનમાંથી ડોક્યુમેન્ટ તેમજ રોકડ રકમ ભરેલું પર્સ મળ્યું હતું, જે તેમણે મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતાના દર્શન કરાવ્યા હતા। વાવના મહેન્દ્રભાઈ હેમચંદભાઈ પરમાર ચાલક અને સુઈગામ તાલુકાના ભરડવા ગામના રામાભાઈ ચૌહાણ કંડક્ટરને પોતાની ફરજ દરમિયાન શુક્રવારની રાત્રે વાવ બસ સ્ટેશન પર પડેલ પર્સ મળ્યું હતું, જેમાં રોકડ રકમ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ હતા। જે ડોક્યુમેન્ટના આધારે તપાસ કરતા રણજીત જગદીશભાઈ પાટી માલિકની ખરાઈ કરાઈ હતી અને વાવ બસ સ્ટેશનમાં ટીસીની હાજરીમાં મૂળ માલિકને પરત કરવામાં આવ્યું હતું। કાલે રાત્રે ડેપોમાં વાવ ફંડ ઉપરથી એક પૈસા ભરેલો પાકેટ અને મોય અગત્યના ડોક્યુમેન્ટ હતા અમને મળી આવેલ, તે અમે ટીસીની રૂબરૂમાં સામે વ્યક્તિને પરત કરેલ છે। શું શું હતું પાકેટમાં? લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ, એટીએમ 2 અને ડ્રાઇવિંગ લાયસન્સ, બીજા અગત્યના કાગળો હતા એમને। પૈસા? પૈસા મળ પણ હતા। કેટલા? એમાં ગણેલા નથી પૈસા, ભાઈને માલિક સુપ્રત કરે। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।